કેશોદના આંબાવાડી વિસ્તારના રહીશો દ્વારા જીઓ કંપનીના મોબાઈલ ટાવરનું કામ અટકાવવા 50 કરતા વધુ લોકોનું ટોળું ચીફ ઓફિસર પોલીસ સ્ટેશન મામલતદાર ડે કલેક્ટરને ડીવાયએસપી કચેરીને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. રહીશોને પડતી મુશ્કેલી બાબતે જણાવ્યું હતું કે ખાનગી બિલ્ડિંગની મજબૂતાઈ અંગે સવાલો ઉઠાવી પાલિકા સ્થાનિક લોકોની જાણ બહાર વહીવટ કરીને મંજૂરી આપી દેતી હોય છે તેવા આક્ષેપો કર્યા હતા. વધુમાં જણાવ્યું છે કે જે જગ્યા પર ટાવર ઊભો કરવામાં આવી રહ્યો છે તેની આસપાસ જીડી વાછાણી પ્રાઇમરી સ્કૂલ, પુરોહિત વિદ્યાર્થી ભવન, ડેન્ટલ હોસ્પિટલ, ગાયનેક હોસ્પિટલ, નગરપાલિકાનો બગીચો તેમજ રહેણાંક મકાનો આવેલા છે, જેથી મોબાઈલ ટાવરના ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશનથી ગંભીર પ્રકારની બીમારી થવાની પૂરેપૂરી શક્યતાઓ રહેલી છે. આ અંગે કામ રોકવા બાબતે કોન્ટ્રાક્ટર અને મિલકત માલિકે સાથે સ્થાનિકોએ વાત કરતા તેમણે સંભળાવી દીધું કે કોઈ અધિકારી અમારું કાંઈ જ બગાડી નહીં શકે, જ્યાં જવું હોય ત્યાં જાય તેમ કહીને ખરાબ વર્તન કર્યું હતું. આમ સ્થાનિક રહેવાસીઓએ મોબાઈલ ટાવરનું કામ રોકવામાં આવે તેવી રોષપૂર્વક માંગ કરી છે. આ સાથે જ રહીશો આગળની કાર્યવાહીમાં ટ્રાયમાં ઓનલાઈન રજૂઆતો કરશે. મેળસીભાઈ માર્કીભાઈ વિઠિયા, રહેવાસી આંબાવાડી, કેશોદ. અત્યારે અમારી આજુબાજુમાં મોબાઈલ ટાવર કે જ્યાં બિલ્ડિંગની કોઈ ગેરંટી નથી અને કોઈ પાર્કિંગની કે કોઈ સુવિધાઓ નથી એવા બિલ્ડિંગોમાં અને આડેધડ મોબાઈલ ટાવર ઊભા કરે અને ચાર ચોથા માળે 20 ફૂટની ખાલી અગાસીમાં ટાવર ઊભો કરે. એની નજદીકમાં જ બે સ્કૂલો છે, એક તો 20 ફૂટના અંતરે છે, એક 150 ફૂટના અંતરે છે, બે પ્રસૂતિ, એક પ્રસૂતિગૃહ છે, એક ડેન્ટલ હોસ્પિટલ છે અને આવી રીતના ભરચક એરિયો છે. તો એમાં આવી રીતનો મોબાઈલ ટાવર ઊભો કરી અને બધા જ લોકોને આવી રીતના જે કષ્ટ પડે એવું કરે છે. તો આને માટે થઈને અમે અત્યારે અહીંયા રજૂઆત કરવા માટે આવ્યા છીએ. અમે ચીફ ઓફિસરને, પછી મામલતદારશ્રીને, પછી ડેપ્યુટી કલેક્ટરશ્રીને, ડીવાયએસપીને અને આવી રીતના પોલીસ સ્ટેશને બધાને જાણ કરી છે અને અમે આગળ દિલ્હી ડ્રાઈવમાં પણ આની રજૂઆત કરવાના છીએ. કેમકે આની મંજૂરી છે કે નહીં એ લોકો એ પણ અમને કહેતા નથી ને એમને કામ ચાલુ કરી દીધું છે અને આવી રીતની મુશ્કેલી છે. પરરાજ ચૌહાણનો રિપોર્ટ, S9 ન્યૂઝ, જૂનાગઢ.